पाटण शहेरनी विविध सामाजिक अने स्वैच्छिक संस्थाओ द्वारा શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સહિત વિદ્યાર્થીનીઓને પ્રસંગોપાત વિવિધ સેવાઓ આપી તેઓની જરૂરિયાત પૂરી પાડવામાં આવતી હોય છે। ત્યારે પાટણ શહેરમાં આવેલી રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા શિક્ષણને લગતા અનેકવિધ સારા કાર્યો કરવામાં આવી રહ્યા છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલી વિવિધ શાળાઓમાં પીવાના પાણીની ટાંકીઓ, શૌચાલયો સહિત હેન્ડ વોશના ઉત્તમ કાર્યો કરી ગ્રામીણ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં જનજાગૃતિ લાવવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે। ત્યારે રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા આજોટ પાટણ શહેરની કેકે ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડ આપવાનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર પ્રમુખ, ક્લબ ટ્રેનર સહિતના સભ્યોનું ભારતીય પરંપરા અનુસાર કુમકુમ તિલક કરીને તેઓનું સ્વાગત શાળાની વિદ્યાર્થીની દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાના આચાર્ય દ્વારા રોટરી ક્લબ ઓફ પાટણની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી કેકે ગર્લ્સ હાઈસ્કૂલમાં દીકરીઓને જરૂરિયાત મુજબની ચીજવસ્તુઓ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। રોટરી ક્લબ ઓફ પાટણના ક્લબ ટ્રેનર બાબુભાઈ પ્રજાપતિએ પણ પ્રાસંગિક ઉદબોધન કરી આજના સમયમાં પર્સનલ હાઇજીનની તાતી જરૂરિયાત હોવાથી વિદ્યાર્થી કાળથી વિદ્યાર્થીઓમાં પર્સનલ હાઇજીન અંગેની જાગૃતિ આવે અને આ જાગૃતિ પોતાના ઘર કે સગા સંબંધી સહિત આડોશ પાડોશમાં કેળવાય તે હેતુથી સેનેટરી પેડ આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હોવાનું જણાવી રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા ભૂતકાળમાં પણ સ્કૂલોમાં પાણીની ટાંકીઓ, શૌચાલયો સહિત વોશ બેઝિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી વિદ્યાર્થીઓમાં આ અંગેની જાગૃતિ કેળવાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું। કાર્યક્રમના અંતે સેનેટરી પેડનું બોક્સ શાળાના આચાર્યને સુપ્રત કરી શાળાની વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરવાનું જણાવી 3 વખત 3 મહિનાના ગાળા દરમિયાન વિદ્યાર્થીઓને સેનેટરી પેડ આપવામાં આવવાનું પણ જણાવ્યું હતું। છેલ્લા કેટલાક વર્ષોથી જે વિષયને આપણે અછૂત ગણતા હતા એવા વિષય આપણા વડાપ્રધાન પણ એના માટે પ્રમોટ કરી રહ્યા છે। જે ગામડાઓમાં જે જગ્યાએ ત્યાં આગળ કોઈ જગ્યાએ ટોયલેટની વ્યવસ્થા નથી, શૌચાલયની, તો શૌચાલયને એમને બહુ મોટો મુદ્દો બનાવ્યો અને જે લાભ લેવાનો હોય સરકારી યોજનાનો અથવા એને એજ્યુકેશનમાં અથવા ઇલેક્શન લડવાનું હોય તો એની અંદરથી મેન્ડેટરી બનાવ્યા શૌચાલય, જે શૌચાલય માટે કોઈ વાત કરવા આજથી વર્ષો પહેલાં તૈયાર નથી। પણ હકીકતમાં આ પર્સનલ હાઇજીન માટે એક એસેન્શિયલ બાબત છે અને જે આપણે સ્વીકારવી રહી અને આપણે લગભગ મોટાભાગે હવે સ્વીકારતા થયા છીએ। એ જ રીતે એ થીમ ઉપર રોટરી વર્ષોથી આમાં કામ કરે છે, વોશિંગ સ્કૂલ ના પ્રોજેક્ટ છે અમારા, તો એની અંદરથી અમે સ્કૂલોમાં ઘણી બધી સ્કૂલોમાં ગયા છીએ। અહીં બિલ્ડિંગ સારું છે એટલે અહીં કદાચ અમે નથી, પણ બધી ગામડાની અને પાટણ શહેરની પણ સ્કૂલોમાં ત્યાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે એ માટેના પ્રયત્નો રોટરીએ કર્યા છે, ટાંકીઓ બનાવી છે અમે, અત્યારે પણ મોજૂદ છે। અને જેમ આપણે હેન્ડ વોશિંગ એટલે સ્કૂલમાં તમારો ડિશેસ પડે ત્યારે વિદ્યાર્થીઓ માટે અલગ બાથરૂમની પણ વ્યવસ્થા અમે કરાવી છે, જે જેન્ટ્સ ટોયલેટની સાથે સાથે એ રીતે તમે રિસેસ પડે અથવા જમવાનું હોય ત્યારે વોશ, હેન્ડ વોશ કરવા માટેની અવેરનેસ જાગૃત થાય માટે હેન્ડ વોશિંગની સિસ્ટમ પણ અમે ઘણી બધી જગ્યાએ સ્કૂલોમાં મૂક્યા, જે આગળ રૂમાલ મૂક્યા છે, સાબુ મૂકેલા, આ લગભગ છેલ્લા 5 વર્ષથી કરતા આવ્યા છીએ। આ સાથે સાથે આજે એક નવો, આ વર્ષે એક નવો વિષય અમે જે લઈને આવ્યા છીએ એ આ પર્સનલ હાઇજીનનો જ કહેવાય પણ એ વિદ્યાર્થીનીઓ માટે છે, ખાસ કરીને સેનેટરી પેડ નેપકિનનો। અમે અત્યાર સુધીમાં રોટરી ડિસ્ટ્રિક્ટમાં લગભગ 2 લાખ જેટલા આ સેનેટરી પેડ વિના મૂલ્યે બાલિકાઓને આપી ચૂક્યા છીએ। એ પૈકી પાટણમાં પણ લગભગ 5-1 સ્કૂલોમાં અમારા પ્રમુખ મંત્રી અને અમારા આસિસ્ટન્ટ ગવર્નર હરેશભાઈનું ખાસ અમારા જેમજ છે, એમની ટીમ દ્વારા આ અલગ અલગ જગ્યાએ જઈ અને અમે આ સેનેટરી પેડ આ વિદ્યાર્થીઓને આપી ચૂક્યા છીએ। એમાં આ સબ્જેક્ટ થોડો સેન્સિટિવ કહેવાય એટલે જેમ અમે સ્વેટર વિદ્યાર્થીઓને ડાયરેક્ટ આપતા એ રીતે આમાં અમે બહુ વાર્તાલાપ કરી શકતા નથી એટલે એ સ્કૂલોમાં અમે એ રીતે જ આપ્યા, પણ આજે આ સ્કૂલમાં ખાસ કરીને એટલા માટે આપ્યો કે લોકોમાં ખબર પડે અથવા રોટરી આવું કામ કરે છે અને બીજી સ્કૂલોમાં આનો મેસેજ જાય એ માટે એક થોડો જાહેર કાર્યક્રમ કરવાનો અમે પ્રયત્ન કર્યો છે। વધારે ડિટેલ એની છે એ આપણી બહેનો અને પ્રિન્સિપલ બહેનો આપને કહેશે। પર્સનલ હાઇજીન માટે આ કન્સેપ્ટ અમારો રોટરીનો જે સેનેટરી નેપકિન આપવાનો છે એનો મૂળ ઉદ્દેશ એ છે કે આજે અમે આપીએ છીએ અને પછી લગભગ 3 મહિના પછી અથવા એ રીતે પણ અમે ફરીથી આપીશું, 3-1 વખત આપીશું જે સ્કૂલમાં આપીએ છીએ ત્યાં જ। અને અમારો કન્સેપ્ટ એ છે કે જે આપણા રૂટીન જે ટ્રેડિશનલ આપણે કપડાથી અથવા એ રીતે આપણે આના માટે ઉપયોગ કરતા અને એમાંથી સાઈડમાં ઇન્ફેક્શન થતા અને એ બધા જે પ્રોબ્લેમ હતા એ પ્રોબ્લેમમાંથી બહાર નીકળવા માટે આ એક આદત પડતી જાય વિદ્યાર્થીઓમાં અને આજે તમને આદત, તમે જે છે મેસેજ હાઇજીનનો એ મેસેજ તમારે આજુબાજુમાં તમારા પડોશીઓમાં આપણા ફેમિલીમાં પણ આને એક સ્પ્રેડ કરવાનો છે, જેથી કરીને આપણે એક સારા
समाज नु निर्माण थाय